नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में? गुड मॉर्निंग। आज आपणे धोरण 3 में तमने सौने गमतो एवो विषय कलश्वर भणवाना छीए। कलश्वर में पाठ नंबर 3। शू छे पाठनुं नाम? तो के हूँ पतंग्यू मारा पिल्लूनू। तो तेमा छालो गाये गीतडू, पतंग्याने आंगळी अडाडशो ना भाई, पतंग्याने आंगळी अडाडशो ना भाई। नर्यू नाजुक छे ए नानू, मीठडू मीठडू अने मजानू। अडवा जशो ना ललछाई पतंग्याने, भली भोळी छे शी आंख, रंग रंग रूपाळी पाख। रूडा रंगोनी छाट केवी छवाई पतंग्याने, फूलोथी फूले फरी फरीने, बैठू जोने जरा ठरीने, जोया करे धराई धराई पतंग्याने। हवे सरस मजानू गीतडू छे पतंग्यानू। हवे तमे घणा बधा जुदा जुदा रंगना पतंग्या जोया हशे। क्या होय पतंग्या? तो के ए बगीचामां जोवा मळे, ज्यां फूलो खीलेला होय, फूल छोड़ होय, त्यां पतंग्या आपणने जोवा मळे। हवे अमुक नाना होय तो अमुक मोटा होय, बधा पतंग्या एक सरखा होता नथी। दरेकना रंग जुदा जुदा होय, कोईकनो आकार अलग होय, कोईकनुं कद नाना मोटी होय। तमे बधाए पतंग्या जोया हशे। तो हवे पतंग्याने तमे अडवा जशो, तमने क्यारेक सरस मजानुं पतंग्युं जोईने तेने पकड़वानुं मन थतुं हशे, पण तेने पकड़ाय नहीं। सुंदरता हमेशा माणवा माटे होय छे, तेने पकड़ाय नहीं। जो तमे तेने पकड़शो, तेनी पाख पकड़ीने तमे हाथ में पकड़ीने लावशो, तो ये डरी जशे, कारण के नानो जीव छे अने तेनी पाख तूटी पण जाय, एटले तेने पकड़वानुं नहीं। हवे तमने नीचे जुओ, पतंग्यानुं चित्र आपेलुं छे, तेमां रंग पूरवानो छे अने बाजूमां एक अड़धुं पतंग्युं आपेलुं छे, ते तमारे पूरू करवानू छे। अने एक खानामां तमारे आखू पतंगियू दोरवानू छे अने तेमां मनगमतो रंग पूरवानो छे। हवे तमने अहींया सरस मजानी एक वार्ता आपेली छे, वार्तानुं नाम छे प्यारा पिल्लू। तो चलो आपणे वार्ता जोईए। बपोरे वरसादनुं एक झापટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો। દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા। સવારમાં વરસાદનું એક ઝાપટું પડી ગયું એટલે પછી તરત જ તડકો નીકળ્યો અને દ્વિજ અને ઈવા બંને તેના ઘર આગળ રમતા હતા। ત્યાં ઘણા બધા પતંગિયા હતા, તેમાં મોટી પીળી અને પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું। કયું પતંગિયું ઈવાને ગમી ગયું? તો કે મોટી પાંખોવાળું અને પીળા રંગનું પતંગિયું જે હતું તે ઈવાને ખૂબ ગમી ગયું। દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા। તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડાના ઝાડ પર જઈને બેઠું। હવે તમે બધાએ મીઠા લીમડાનું ઝાડ જોયું હશે। હવે ઈવાને આ પતંગિયું ખૂબ ગમી ગયું એટલે ઈવા તેની પાછળ પાછળ તેનો પીછો કરવા લાગી, ઈવા અને દ્વિજ બંને ભારું। એટલે પેલું પતંગિયું ક્યાં જઈને બેઠું? તો કે મીઠા લીમડાના ઝાડ પર જઈને બેઠું। લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો। દ્વિજ અને ઈવા હળવેકથી લીમડા પાસે ગયા। પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાય પતંગિયા પણ ઉડી રહ્યા હતા। અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ। હવે ઈવા પેલા પીળા પતંગિયું ક્યાં જઈને બેઠું હતું? તો કે મીઠા લીમડાના ઝાડ પર, અને ત્યાં બીજા પણ ઘણા બધા પતંગિયાઓ હતા। હવે ઈવા જેવી ઓલા પીળા પતંગિયાને અડકવા ગઈ એટલે તરત જ બધા પતંગિયા ત્યાંથી ઉડી ગયા, એટલે ઈવા ઉદાસ થઈ ગઈ। દ્વિજ કહે, જોજો આ પાંદડા પર કંઈ કશુંક છે, શું છે? પાંદડા પરના નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું। હવે પાંદડા પર નાના નાના પીળા ટપકાવાળું કશુંક હતું। ઈવાએ ધ્યાનથી જોયું અને કહ્યું, આ તો ઈંડા લાગે છે। તેઓ જોવા માટે વધારે નજીક ગયા। તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો। બંને ભાઈ બહેન થોડા ગભરાયા, તેમને ચિંતા થઈ કે
કે ક્યાંક પહેલાં ઈંડા પડી જશે તો? પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર છોંટી રહેલા. દ્વિજ અને ઈવાને હાશ થઈ. હવે દ્વિજ જોવે છે તો તેને પાંદડા પર કશુંક પીળા ટપકાવાળું કંઈક બતાય છે, અને દ્વિજ ઈવાને કહે છે કે અહીંયા પાંદડા ઉપર જો, પીળા ટપકા જેવું કંઈક છે. એટલે બંને નજીક જઈને જોવે છે તો તે પાંદડા પર પીળા ટપકા જેવા હતા તે ઈંડા હતા. એટલે બંને, હવે પાંદડાને ધક્કો લાગ્યો એટલે બંને ગભરાઈ ગયા. એને ચિંતા થઈ કે ઈંડા પડી જશે તો? પરંતુ ઈંડા તો પાંદડાને બરાબર છીપકેલા હતા, છોંટી ગયેલા હતા પાંદડારે. એટલે ઈવા અને દ્વિજને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવાનું, કારણ કે તે લીમડાના પાન પર શું હતું તો કે ઈંડા હતા. તે પડી ન જાય અથવા તો તે તૂટી ન જાય તે માટે ઈવાએ તેની મમ્મીને કહ્યું કે હવે તું મીઠો લીમડો તોડવા જા ત્યારે થોડીક ધ્યાન રાખજે. બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો હતી. તે ડાળખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા પણ હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજે સાચવીને તોડ્યા અને તે સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. હવે ઈવાએ શું કર્યું? હવે પહેલા દિવસે તેણે જ્યાં જે પાન પર ઈંડા જોયા હતા તે પાન પર બીજે દિવસે ઉઠીને જોવા ગયા તો ત્યાં શું હતું? ઈંડા નહોતા, પણ ઈંડાની બદલે નાની નાની ઝીણી ઝીણી ભાખોડિયા ભરતી ઈયળો તેમને જોવા મળી. અને તે પાંદડા પર નાના નાના કાણા પણ હતા. શા માટે કાણા હતા? તો કે ઈયળો પાન ખાતી હતી. એટલે ઈયળ, હવે ઈવાએ શું કર્યું? તો કે એક ઈયળ પાન પર હતી તે પાન તોડી લીધું અને પછી ખોખામાં મૂકી દીધું. અને દ્વિજ ઈયળને ખાવા માટે કૂણા મીઠા લીમડાના પાન પણ તોડી આવ્યું અને પછી સાચવીને ખોખામાં મૂકી દીધા કે ખા, આવે તમ તારે તારે જેટલા ખાવા હોય એટલા. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કંઈ લીલી ઈયળો દેખાય જ નહીં. બંનેએ ધારી ધારીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. ત્યાં એ બહેન દેખાયા. એક પાંદડાની નીચે ઝીણકડું મોઢું, ઝીણી ઝીણી ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. હવે તેમને ત્રીજા દિવસે ઈવા અને દ્વિજ બંને જોવા ગયા ખોખામાં તો શું બતાવ્યું? પહેલાં તો ઈયળ ક્યાંય બતાય જ નહીં. પછી તેણે થોડાક પાંદડા ઊંચા અને નીચા કર્યા એટલે તરત જ પેલી ઈયળ બતાડ. હવે તે હાલવા મળી હતી અને થોડીક મોટી થઈ ગઈ હતી. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી હતી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ કશુંક. હવે દ્વિજે શું કર્યું? કે આપણે આનું નામ કાંઈક પાડવું જોઈએ. ઈવા કહે, હા ચોક્કસ. શું નામ પાડીશું? તો દ્વિજ કહે, પિલ્લુ, પ્યારા પિલ્લુ નામ રાખીશું. ઈવા કહે, સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા નવા પાંદડા તેમાં ઉમેરતા રહેતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જ જોયું. હવે રોજ સવારે દ્વિજ અને ઈવા બંને આ નાના પિલ્લુની સંભાળ લેતા. સવારે ઊઠીને, સાંજે, બપોરે અને સાંજે તો તે એકવાર તેની સંભાળ લઈને તેને જોઈને પછી તે સૂવા જતા. હવે અઠવાડિયા પછી શું થયું? અઠવાડિયા પછી દ્વિજે અને ઈવાએ બંને કંઈક જુદું જોયું ખોખામાં. દીદી આ શું છે?
ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણો પિલ્લું જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે, તેને કોશેટો કહેવાય. હવે પેલું પિલ્લું હતું, આપણે ઈયળનું નામ શું પાડ્યું? તો કે પિલ્લું. તે પિલ્લું હવે મોટો થઈ ગયો હતો, તેણે નવા કપડાં પહેરી લીધા હતા, એટલે તેને શું કહેવાય? હવે કોશેટો. કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લું. દ્વિજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તે તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેને આ તગડો પિલ્લું વાલો થઈ પડેલો. સવાર, સાંજ અને નિશાળે જતા આવતા તે પિલ્લુંની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. હવે શું થયું? એકવાર નિશાળેથી બંને આવીને ખોખું ખોલીને જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. ખોખામાં જોયું તો હવે આ કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે છૂપછાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને અડક્યો. કોશેટો એકદમ કઠણ હતો. દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી, પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને? તે સૂતો છે ને? હવે દ્વિજને શું થઈ? પિલ્લુ માટે તેને ચિંતા થઈ કે આને કંઈક થઈ તો નથી ગયું ને? તે બીમાર નથી પડી ગયો ને? હવે ઈવા કહે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોશેટો જરા જરા હલતો હતો. ત્યાર પછી દ્વિજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખું બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી એક જીવડું બહાર આવ્યું. તે જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો હજી છોંટેલી હતી. હવે શું થયું? તો કે રવિવારે જ્યારે દ્વિજ અને ઈવા બંને ખોખામાં જોવા જાય છે ત્યારે કોશેટો થોડું હલનચલન કરતો હતો અને પછી બંને કોશેટાને જુએ છે અને ઈવા છે તે ખોખાને બગીચામાં લઈને આવતી રહે છે અને થોડી વારમાં તે કોશેટો તૂટી જાય છે અને પછી તેમાંથી એક જીવડું બહાર આવે છે અને તે જોવે છે. ઈવા અને દ્વિજ બંને તે જીવડાને જોવે છે તો તેને તો પાંખો હોય છે, પરંતુ તે પાંખો છોંટેલી હતી હજી. હળવે હળવે ધીમે ધીમે તેમણે પોતાની પાંખો ખોલી. દ્વિજ અને ઈવાના મોં તો ખુલ્લા રહી ગયા. તેનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું, આવજે. તો આ હતી સરસ મજાની આપણી વાર્તા, પ્યારા પિલ્લુ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પતંગિયું કઈ રીતે બને. તો પહેલાં તેના ઈંડા હતા, પછી ઈંડામાંથી નાની ઈયળો બની ને નાની ઈયળમાંથી એક મોટી ઈયળ બની, પછી તે ઈયળ ગાઢો થઈ જાય છે, ખૂબ જાડો થઈ જાય છે અને તે કોશેટો બને છે અને પછી કોશેટામાંથી તે પતંગિયું બને છે. જ્યારે કોશેટો ફૂટી જાય છે ત્યારે તેમાંથી પતંગિયું બનીને તે બહાર આવે છે. હવે અહીંયા આગળ જોઈએ વાતચીતમાં. વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી બાળકો? તો તમને જ્યારે કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું એ વાત તમને સૌથી ગમી હશે અને તમને નવાઈ પણ લાગી હશે. તો તે તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? તો જ્યારે તે છૂપછાપ થઈ ગયો હતો, શાંત જણાયો હતો અને જ્યારે તે કોશેટો બની રહ્યો હતો ત્યારે આપણને તેની ચિંતા થઈ હશે કે તેને કાંઈ થઈ નથી ગયું ને, તે બીમાર નથી પડી ગયો ને. ત્યાર પછી દ્વિજ અને ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? તમારે વિચારીને લખવાનું છે. તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો અને કેમ? હવે તમારે જો ઈયળને સાચવવાનું થાય તો તે ખોખું તમારે સહી સલામત એવી સેફ જગ્યા પર મૂકવું પડે, કારણ કે જો તમે ગમે ત્યાં ખોખું મૂકી ગયો તો બિલાડી છે અથવા તો ઉંદર છે તેમને પાડી દે અથવા તો
વેર વિખેર કરી નાખે. એટલા માટે સાચવીને સલામત જગ્યા પર તમે ખોખું મૂકશો. ત્યાર પછી આગળ તમારે પગ ગણવાના છે. કીડીના પગ કેટલા હોય, ત્યાર પછી મકોડાના પગ કેટલા હોય, વંદાના પગ, પતંગિયાના પગ કેટલા હોય અને ખાન ખજૂરાના પગ કેટલા હોય. તો કીડીના પગ કેટલા હોય, તો કે 6 હોય, મકોડાના પણ એટલા જ હોય, પછી વંદાના 6 હોય, પતંગિયાના 2 હોય અને ખાન ખજૂરાના પગ તમે ક્યાંક જુઓ તો તમારે તેની ગણવાની કોશિશ કરવાની છે અને પછી ખાનામાં લખવાનું છે. આઈ થિંક 22 પગ ખાન ખજૂરાને હોય. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે તમારા નાક પર એક મોં આગળ એક રૂમાલ રાખવાનો છે. આપેલું વાક્ય જો સાચું હોય તો તમારે ખાંસી ખાવાની છે અને જો ખોટું હોય તો છીંક ખાવાની છે. તો પહેલું વાક્ય છે, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો તેમાં તમારે છીંક ખાવાની છે. તો પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા નહીં એટલે વાક્ય ખોટું છે. તેના ઈંડા તો સાવ નાના હતા. ત્યાર પછી બીજું વાક્ય છે, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તો આ વાક્ય સાચું છે એટલે તમારે ખાંસી ખાવાની છે. ત્યાર પછી ત્રીજું, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન થઈ ગયેલી. તો વાક્ય સાચું છે, તેમાં તમારે ખાંસી ખાવાની. ત્યાર પછી ચોથું વાક્ય છે, દ્વિજે કોશેટાને દબાવીને તપાસશે. તો આ વાક્ય ખોટું આવશે. ત્યાર પછી પાંચમું, કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું. આ વિધાન પણ સાચું છે. હવે તમારે વિકલ્પ પસંદ કરીને, કૌંસમાંથી વિકલ્પ તમને કૌંસમાં આપેલા છે તે પસંદ કરીને અહીંયા તમને બોક્સ આપેલા છે તેમાં લખવાનું છે. તો તેમાં પહેલું વાક્ય છે, પંખો ચાલુ હોય અને કબૂતર જો ઓરડામાં આવી જાય તો તમને શું થાય, તમને તેની ચિંતા થાય, તમે ઉદાસ થઈ જાઓ કે તમે કેવું જોરદાર એવું કહો, તો નહીં, તો તમને તેની ચિંતા થાય. ત્યાર પછી બીજું, વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે ગભરાઈ જવાય. તો ખાનામાં લખવાનું છે, ગભરાઈ જવાય. ત્યાર પછી ત્રીજું છે, તમે માળો લટકાવો પણ છકલી રહેવા ન આવે. તો હવે તમે સરસ મજાનો માળો તૈયાર કરીને તમારા ઘર આગળ મૂકો અને છકલી જો પછી તેમાં રહેવા જ ન આવે તો તમે ઉદાસ થઈ જાઓ ને. તો તમારે બોક્સમાં લખવાનું છે, ઉદાસ થઈ જવાય. ત્યાર પછી આગળ ચોથું વાક્ય છે, અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું લાગે. તો કે કેવું જોરદાર, સરસ મજાનું આકાશ તમને બતાય અને તેમાં નાના નાના તારા ચમકતા હોય એટલે સરસ મજાનું વાતાવરણ લાગે. ત્યાર પછી પાંચમું છે, જુદા જુદા રંગના ફૂલો ખીલેલા જોઈને તમે શું કહેશો. તો કે કેટલું સુંદર. તો ખાનામાં લખવાનું છે, કેટલું સુંદર. તો અહીં આપણો પાઠ ત્રીજો, હું પતંગિયું મારા પિલ્લુનો પૂરો થાય છે. હવે પછીનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોશું.